वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे यूनिट टू अम्ब्रेलास आर कलरफुल में एक्टिविटी एट नो अभ्यास कर्यो हतो, जेमां आपणे मंत्र अने श्लोका वच्चे जे वातचीत थई हती, जे संवाद थयो हतो तेना विशेनी माहिती मेळवी हती अने साथे साथे तेमना विशे जे कोष्टक आपेलुं हतुं के श्लोकाए मंत्रने प्रश्न पूछ्या हता अने मंत्रए श्लोकाना प्रश्नना आंसर आप्या हता, तो ते कोष्टक पण आपणे कम्प्लीट करियो। आजे आपणे जोईशुं एक्टिविटी 9। विद्यार्थी मित्रों, एक्टिविटी 9 एमां तमने आपेलुं छे वस्तुओ ओळखो अने शब्द पूर्ण करो। तमे जोशो तो तमने अहीं डाबी बाजू अने जमणी बाजू तमने जुदी जुदी वस्तुओ देखाय छे, तो आ वस्तुओने तमारे ओळखवानी छे। अने त्यारबाद अहीं जे तमने जे आ पिंक कलरना जे बॉक्स आपेला छे ते बॉक्सनी अंदर जे ते वस्तुनो स्पेलिंग लखवानो छे ते शब्द पूर्ण करवानो छे। त्यारबाद साथे साथे अहींया जे ब्लेंक्स आपेली छे ते ब्लेंक्समां पण तमारे ते स्पेलिंग लखवानो छे, ते शब्द लखवानो छे। तो चालो आपणे तेनो अभ्यास करीए, बधी वस्तુઓને ઓળખીએ કે કઈ વસ્તુ છે। ચાલો ફર્સ્ટ આપણને આપેલું છે બેટનું ચિત્ર છે, તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો બને ધીસ ઇઝ અ બેટ, પણ બેટનો સ્પેલિંગ આપણે કમ્પ્લીટ કરવો પડે। તો અહીંયા જો આપણે બેટનો સ્પેલિંગ કમ્પ્લીટ કરશું તો સ્પેલિંગ બનશે બી એ ટી। ત્યારબાદ સામે જોઈશું તો ત્યાં આપેલું છે ધેટ ઇઝ અ ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો, આપણે એવું પણ કીધું હતું કે ધીસ અને ધેટનો ઉપયોગ શીખવ્યો હતો કે જ્યારે નજીકની વસ્તુ હોય ત્યારે ધીસ વપરાશ, અહીંયા જે બેટ છે, નળ છે, બુક્સ છે, તે બધી નજીકની વસ્તુઓ છે, તો એના માટે ધીસનો ઉપયોગ કરેલો છે। જ્યારે અહીંયા જે ટેબલ, પેરોટ, પછી કાઇટ્સ આ બધું આપેલું છે તે દૂરની વસ્તુઓ છે, તેને તમને અહીંયા આંગળીના ઇશારે બતાવવામાં આવેલું છે, તો તેના માટે વપરાશે તે। તો ચાલો જોઈએ, તો પહેલો સ્પેલિંગ તો બેટ છે, આપણને ખ્યાલ આવ્યો। ત્યારબાદ સામે જે છે તે ટેબલનો સ્પેલિંગ છે, તો અહીંયા સ્પેલિંગ બનશે ટી એ બી એલ ઈ, અહીંયા ટેબલનો સ્પેલિંગ કમ્પ્લીટ થશે। આગળ જોઈએ, જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ તમને બીજું ચિત્ર આપેલું છે નળનું, નળને ઇંગ્લિશમાં કહેવાય ટેપ, તો ટેપનો સ્પેલિંગ બનશે ટી એ પી। સામે આપેલું છે પેરોટ, તો પેરોટનો સ્પેલિંગ બનશે પી એ ડબલ આર ઓ ટી। અને અહીંયા આપણે જો સેન્ટેન્સ બનાવીશું તો બનશે ધીસ ઇઝ અ ટેપ એન્ડ ધેટ ઇઝ અ પેરોટ। ત્યારબાદ થર્ડ સેન્ટેન્સમાં જોઈએ તો તમને અહીંયા બુક્સનું પિક્ચર આપેલું છે, તો ત્યાં આપણે બુક્સનું સ્પેલિંગ લખીશું બી ડબલ ઓ કે એસ। અને અહીંયા સામે જે પતંગ છે તે પતંગનો સ્પેલિંગ બનશે કે આઈ ટી ઈ એસ, કાઇટ્સ। તો અહીંયા આપણું જે વાક્ય છે તે વાક્ય બનશે ધીઝ આર બુક્સ એન્ડ ધોઝ આર કાઇટ્સ। આ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીશું, અહીંયા ધીઝ અને ધેટનું બહુવચનનું રૂપ આપેલું છે ધીઝ એન્ડ ધોઝ। આગળ જોઈએ, નેક્સ્ટ તમને આપેલું છે સફરજનનું ચિત્ર, સફરજનને કહેવાય છે એપલ, તો એનો સ્પેલિંગ બનશે એ ડબલ પી એલ ઈ એપલ, અને સામે છે એલિફન્ટ, તો આવશે ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ। વાક્ય બનશે ધીસ ઇઝ એન એપલ એન્ડ ધેટ ઇઝ એન એલિફન્ટ। બંનેનો જે સ્પેલિંગ છે તે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય છે, એટલા માટે તેની આગળ આર્ટિકલ એન લગાવેલો છે। આગળ જોઈએ, આગળ તમને મેંગોનું પિક્ચર આપેલું છે, તો ત્યાં મેંગોનો સ્પેલિંગ લખીશું અને સામે આપેલું છે ઓરેન્જ, નારંગી, તો મેંગોનો સ્પેલિંગ થશે એમ એ એન જી ઓ ઈ એસ, એમ એ એન જી ઓ ઈ એસ મેંગોસ, અને ઓરેન્જમાં આવશે ઓ આર એ એન જી ઈ એસ ઓરેન્જીસ। તો અહીંયા આપણું આખું સેન્ટેન્સ બનશે ધીઝ આર મેંગોસ એન્ડ ધોઝ આર ઓરેન્જીસ, આ પ્રકારે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે આખું કોષ્ટક હતું તે કોષ્ટક કમ્પ્લીટ કરેલું છે, તો તમારે પણ મારી સાથે આ વિડીયોમાં જોઈને આ પ્રકારે કોષ્ટક કમ્પ્લીટ કરતા જવું। આપણે અહીંયા ટેબલનો, બેટનો સ્પેલિંગ કમ્પ્લીટ કર્યા છે અને સેન્ટેન્સ પણ કમ્પ્લીટ કરેલા છે, ધીસ ઇઝ અ બેટ, ધેટ ઇઝ અ ટેબલ। ત્યારબાદ આપેલું છે ધીસ ઇઝ અ ટેપ, ધેટ ઇઝ અ પેરોટ। નેક્સ્ટ આપ્યું છે ધીઝ આર બુક્સ, ધોઝ આર કાઇટ્સ। આગળ જોઈએ, ત્યારબાદ આપેલું છે ધીસ ઇઝ એન એપલ, ધેટ ઇઝ એન એલિફન્ટ। નેક્સ્ટ આપ્યું છે ધીઝ આર મેંગોસ એન્ડ ધોઝ આર ઓરેન્જીસ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ જે કોષ્ટક છે એક્ટિવિટી 9 એ છે તે કમ્પ્લીટ કરવાની છે। આગળની એક્ટિવિટીઝ જોઈએ, જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટીઝ છે 9
बी एमां तमने आपेलू छे उदाहरण मुजब नीचेना वाक्यो लखो। अहींया जे एक्जाम्पल आपेलू छे धीस इज अ डोल, तो जे एक्जाम्पल छे ए तमने अहींया डिवाइड करीने आपेलू छे। तमने अहींया जे बॉक्स आपेला छे ते बॉक्सनी अंदर तमारे एक एक लेटर्स लखवाना छे। एक बॉक्सनी अंदर एक लेटर एवी रीते कम्प्लीट करीने तमारे आखू सेंटेन्स कम्प्लीट करवानुं छे। अहींया एक्जाम्पल तरीके तमने आपेलू छे धीस इज अ डोल, तो ये प्रमाणे तमारे बाकीना सेंटेन्स पण कम्प्लीट करवाना छे। आ एक्टिविटी करवानी तो तमने खूब ज मजा आवशे, तो आ एक्टिविटी तमारे जाते करवानी छे। मैं आगळ कम्प्लीट करेली छे ए हुं तमने एकवार बतावी दऊं। जो विद्यार्थी मित्रों आ प्रमाणे आ एक्टिविटी आपणे कम्प्लीट करवानी छे। जे स्पेस आपेली छे ए स्पेसमां तमने जे ते स्पेलिंगना जे लेटर हशे एटला बॉक्स तमने आपेला छे, तो ए बॉक्समां तमारे डिवाइड करवानुं छे। अने साथे साथे जे तमने चिन्ह आपेला छे फुल स्टॉप छे, पछी तमने आपेलू छे अल्पविराम प्रश्नार्थ चिन्ह, तो ए बधा माटे पण तमने एक अलगथी बॉक्स आपेलू छे, एमां ज तमारे तेनो उल्लेख करवानो छे, तेमां तमारे ते चिन्ह दर्शावानुं छे। स्पेलिंगनी साथे ते दर्शावानुं नथी, मीन्स के जे पॉइंट आपेला छे ते पॉइंटनो पण तमने अलगथी बॉक्स आपेलू छे। तो आ एक्टिविटी तमारे जाते तमारा पाठ्यपુસ્તકમાં કમ્પ્લીટ કરવાની છે। આ રીતે હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટીઝ। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આપેલું છે અહીં આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવો। તમને હવે ધીસ અને ધેટ વડે સેન્ટેન્સ બનાવતા પણ આવડી ગયું છે અને તેને બહુવચનમાં ફેરવતા પણ આવડી ગયું છે। આપણે આગળની એક્ટિવિટીઝમાં તેનો અભ્યાસ કર્યો હતો, તો ચાલો થોડી ફરીવાર આપણે અહીંયા તેનું રિવિઝન કરી લઈએ। ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ધીસ ઇઝ અ પેન્સિલ, કે આ પેન્સિલ છે। તો અહીંયા ધીસ, તો ધીસનું બહુવચન થશે ધીસ, ઇઝનું બહુવચન થશે આર, અને પેન્સિલનું બહુવચન થશે પેન્સિલ। આગળ જે એ આપેલો છે તે એ નીકળી જશે, એટલે આખું સેન્ટેન્સ બનશે ધીઝ આર પેન્સિલ્સ, કે આ પેન્સિલ છે। આગળ જોઈએ ધીસ ઇઝ એન ઇરેઝર, કે આ રબર છે। તો અહીંયા આપણે ધીસનું બહુવચન થશે ધીસ, ઇઝનું આર, અને ઇરેઝરનું થશે ઇરેઝર્સ। આગળ જે એન લગાવેલો છે તે એન નીકળી જશે। આપણે કીધું હતું કે નામને જ્યારે વાક્યને આપણે બહુવચનમાં ફેરવીએ ત્યારે નામની આગળ જે એ કે એન આર્ટિકલ લગાવેલો હોય તે નીકળી જાય અને નામને બહુવચનમાં ફેરવવામાં આવે, તો બીજું સેન્ટેન્સ બને છે ધીઝ આર ઇરેઝર્સ। ત્યારબાદ આપેલું છે ધેટ ઇઝ અ કાઇટ, કે પેલો પતંગ છે। તો ધેટનું બહુવચન થશે ધોઝ, ઇઝનું આર, અને કાઇટનું થશે કાઇટ્સ। તો આખું સેન્ટેન્સ બનશે ધોઝ આર કાઇટ્સ, કે પેલા પતંગ છે। આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે ધેટ ઇઝ અ ચાઇલ્ડ, કે પેલું બાળક છે। હવે એને આપણે બહુવચનમાં ફેરવવું હોય તો સેન્ટેન્સ બનશે ધેટનું થશે ધોઝ, ઇઝનું આર, અને ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન। તો આખું સેન્ટેન્સ કમ્પ્લીટ થશે ધોઝ આર ચિલ્ડ્રન, કે પેલા બાળકો છે। આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે ધીસ ઇઝ અ લીફ, કે આ પાંદડું છે। તો એને આપણે બહુવચનમાં ફેરવવા માટે ધીસનું ધીસ, ઇઝનું આર, અને લીફનું બહુવચન થશે લીવ્સ। અહીંયા આપણે બહુવચનનો જે નિયમ છે તે યાદ રાખવો પડશે કે જો નામને અંતે છેલ્લો અક્ષર એફ અથવા તો એફ ઈ હોય તો એફની જગ્યાએ વી કરીને પાછળ ઈએસ લગાવવું। તો અહીંયા એફની જગ્યાએ વી કરીને આપણે પાછળ ઈએસ લગાવીને આખો સ્પેલિંગ બદલ્યો છે લીવ્સ, તો આખું સેન્ટેન્સ બને છે ધીઝ આર લીવ્સ, કે આ પાંદડા છે। આગળ જોઈએ ધેટ ઇઝ અ બેબી, પેલું બાળક છે। તો આપણે જો એને બહુવચનમાં ફેરવવું હોય તો ધેટનું થશે ધોઝ, ઇઝનું આર, અને બેબીનું થશે બેબીઝ, કારણ કે અહીંયા જે નિયમ છે તે આપેલો છે વ્યંજન પ્લસ વાય, અને જ્યારે નામને અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય ત્યારે વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાવવું। તો આખું સેન્ટેન્સ બને છે ધોઝ આર બેબીઝ, કે પેલા બાળકો છે, નાના બાળકો છે। આગળ ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે। તો એનું સેન્ટેન્સ બનશે ધીઝ આર બોયઝ, કે આ છોકરાઓ છે। આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે ધેટ ઇઝ અ ડીશ, કે પેલી ડીશ છે અથવા તો થાળી છે। તો ધેટનું થશે ધોઝ, ઇઝનું આર, અને ડીશનું થશે ડીશીઝ। તો આખું સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે ધોઝ આર ડીશીઝ, કે પેલી ડીશો છે અથવા તો થાળીઓ છે। આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદરો છે।
तो एनु बहुवचन थशे डेट नो डोज इज नो आर अने मंकी नो मंकीज। अहीं आपणे पाछळ स्वर प्लस वाय आपेलो छे, तो ज्यारे स्वर प्लस वाय होय त्यारे मात्र एस प्रत्यय लगावानो रहेशे। तो आखो सेंटेंस बने छे डोज आर मंकीज, के पेला वांदराओ छे। नेक्स्ट जोईए This is an apple, आ सफरजन छे, तो एनु सेंटेंस बनशे these are apples, के आ सफरजन छे। सफरजन एक होय तो पण एने सफरजन ज कहेवाय, अने घणा बधा होय तो पण एने सफरजन ज कहेवाशे, पण पाछळ स्पेलिंग मां फेरफार थशे। आगळ that is a mouse, के पेलो ઉંદર છે, તો that નું થશે those, is નું are, અને mouse નું બહુવચન થશે mice। Those are mice, કે પેલા ઉંદર છે। અને last sentence આપેલું છે this is a thief, કે આ ચોર છે। thief એટલે થશે ચોર, તો sentence બને છે these are thieves। અહીંયા જે thief નો જે spelling છે એમાં છેલ્લે f આપેલો છે, તો f ની જગ્યાએ v કરીને પાછળ લાગશે es, એટલે spelling બનશે thieves। તો આખો વાક્ય બને છે these are thieves। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરી, તો તમારે એક્ટિવિટી 9 આગળ જે આપણે સમજાવી તે એક્ટિવિટી 9 એ તમારે નોટબુકમાં લખીને કમ્પ્લીટ કરવાની છે। અને સાથે સાથે અહીં જે બહુવચનવાળા જે સેન્ટેન્સ તમને બતાવેલા છે તે સેન્ટેન્સ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે। નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું, ત્યાં સુધી વંદે માતરમ।